निजरियाजरामरणम वंदिताजिनवरम महावीरम गुच्छाम पयन्नयमिनाम तंदुलवेयालियाम नामा जी सर। अनादिकाळथी संसारमां भ्रमण करतो जीव जारे एना प्रकृति थी पयई तनु कसाओ दान रुई मज्जिम गुणो आपणे सौ वर्तमान मां जे स्थिति ने पाम्या छीए ए स्थिति नो विचार करवो जरूरी छे। कर्मग्रंथ मां लख्यू छे प्रकृति थी पतला कसाय क्रोध मान माया ने लोभ ए जेना स्वभावगत पतला थी गया होय अहिया राग करवा जेवो नथी अहिया गुस्सो करवा जेवो नथी लोभ माया करवा जेवी नथी एम विचारे नहीं सहज रीते प्रकृति थी आवा कसायो पतला थयेला होय त्यारे आपने आ मनुष्य भव मळे छे। आगळ वधता दान रुचि दान आपवू अने दाननी रुचि बेमां फरक छे। लोभ करवो अने लोभ रति बेमां फरक छे। नदी किनारे झाड़ना मुड़िया ऊंडा जाए ઝાડના મૂળિયા ઊંડા જાય કારણ કે એને પાણી શોધવાનું છે એટલે ઊંડા ઊંડા ઊંડાઓ જાય એ પાણી શોધે 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 પણ આશ્ચર્ય ક્યાં છે કે નદી કિનારે પાણીના મૂળિયા એ નદીના તળની પણ નીચે જાય છે। નદીનું પાણી પ્રાપ્ત કર્યા પછી પણ આખી નદીનું પાણી એને મળે છે આખા સરોવરનું પાણી એને મળે છે છતાંય આખું પાણી પણ વિંધીને પછી એની પણ જમીનમાં ઊંડા જાય છે। આ લાભ રતિ છે ક્યારેક આખી જિંદગી ખાતે ના ખૂટે એટલું મળી જાય પછી પણ કમાવાનું મન થાય છે। ક્યારેક ક્યારેક સાત પેઢી ખાય છતાં ન ખૂટે છતાં પણ કમાવાનું મન થાય છે ભેગું કરવાનું મન થાય છે। ક્યારેક વાતો બહુ કરીએ કે મારે તો દાન કરવું છે એટલે કમાવું છે સંકળાવું એટલે કમાવું છે વગેરે 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 પણ એ પોતાની જાતને ક્ષેત્રે ગુરુ ભગવંતને ક્ષેત્રે ધર્મને ક્ષેત્રે અંતે લાભ રતિ કામ કરતી હોય છે। જેને લોભ સ્વભાવગત વિસરી ગયો છે જેને ભેગું કરવું ગમતું નથી થઈ જાય છે તો પછી એ ધર્માદો કરી દે છે। દાનની રુચિ હું દાન આપું કોઈ પણ ઘટના ઘટે તો એક જ વાત મનમાં છે આગળ હું આ લાભ લઈ લઉં હું આ દાન આપી દઉં। કોઈ કૂતરો જુએ હું એને ખવડાવી દઉં કોઈ ગાય જુએ હું એને ખવડાવી દઉં કોઈ ગરીબ જુએ હું એને આમ આપી દઉં આમ સતત મનમાં હું આને આપું આને આપું આને આપું આને આપું રસ્તા પર નીકળ્યો હોય અમદાવાદ મુંબઈ મેગા સિટી હોય ટ્રાફિક જામ થયેલો હોય અને લોકો હોર્ન વગાડતા હોય ત્યારે બધી ભીડ જુએ અંદર એમ જ થાય
કેટલા બધા પુણ્યાત્માઓ છે, કેટલા બધા ધર્માત્માઓ છે, આ બધાનું પમાડી દો, પમાડી દો, પમાડી દો, બધા પામી જાઓ, પામી જાઓ. આ પણ દાન રૂચિ છે. ચાર પ્રકારના ધર્મમાં પહેલો ધર્મ જ દાન ધર્મ છે. કયો ધર્મ છે? શા માટે? શા માટે? દાન જ એક એવો ધર્મ છે કે દાન ધર્મ દ્વારા કોઈ બ્રહ્મચારી છે, તમે એનું સન્માન અથવા એની જરૂરિયાત એના બદલામાં તમે એનું બ્રહ્મચર્ય લઈ શકો છો. બ્રહ્મચારીનું સન્માન કે એની જરૂરિયાત દ્વારા તમે એનું બ્રહ્મચર્ય જે હું પાળવા અસમર્થ છું પણ જે પાળી રહ્યા છે હમણાં 10 તારીખે છે ને માતા પિતાઓનું બહુમાન છે. 11 તારીખે બધા નામ લખાયા. જે આરાધના કરતા હોય એમના જ નામ લખવાના કીધેલા છે એ લોકોએ. જે અહીંયા ચોમાસું કરવા આવેલા હોય તે ઇટ મીન્સ બોલાવવાના નથી બહારથી. એક બહુમાન, હું એનું બ્રહ્મચર્ય. કોઈ તપશ્ચર્યા કરે છે એ તપશ્ચર્યા આ દાન દ્વારા શીલ તપ અને ભાવ એ હું દાન આપું, પ્રભાવના કરું, અથવા તો એની કોઈ જરૂરિયાત હોય. મોટામાં મોટું આપણું સદભાગ્ય એ છે કે એની ક્યારેક જરૂરિયાત હોય છે. તમે ઘરમાં ખાવા બેઠા અને 4 રોટલી વધી, 2 રોટલી વધી, તમે ગરીબને આપવા નીકળો અને ગરીબ ના મળે તો શું કરો? ગાય ના મળે તો શું કરો? કૂતરા મળે શું કરો? ખૂબ સમજો, તમે ભારતમાં છો, તમને કઈ કૂતરા મળે, ગાય મળે, ગરીબ ભિખારી મળી જાય છે. હું રિયલ ઘટના કહું છું. લંડન ના દંપતીએ મને વાત કરી, ખાવા બેઠા અને રોટલી 2 વધી, ગટરમાં નાખવી નથી, કોકને ખવડાવી છે, 1 કલાક ફર્યા, ન કૂતરું મળે, ન ગાય મળે, ન ગરીબ મળે, પાછા આવવું પડ્યું. સદભાગ્ય છે આપણું. કોઈ લેનાર મળે છે, કોઈ માંગનાર મળે છે, એ એમ કહે છે. શું કહે છે? તમે દાન ધર્મ. હા, તમે દાન ધર્મ આપો, ધર્મ લાભ. ભિખારી ન ભીખ માગે, એવું નામ વાક્ય આવે છે બહુ આપ્યું છે વર્ષોથી. ભિખારી ન ભીખ માગે, શીખ આપે અરે અરે. ભિખારી ન ભીખ માગે, શીખ આપે અરે અરે. ન દીધાના ફળ આવા, માટે આપો અરે અરે. ન દીધાના ફળ આવા. ખૂબ મનમાં એક વાત કહું છું, એ ધારજો. કૂતરાને, ગાયને, ગરીબને હું એટલે નથી આપતો કે હું એની ભૂખ દૂર કરું. એ ભૂખનું કર્મ એનું હોય ને તો ભગવાન પણ દૂર ન કરી શકે. ખ્યાલ આવે છે? એનું કર્મ છે. કોઈના કર્મ દૂર કરવું એ તાકાત મારી છે? હું એને કદાચ આપું છું તો કેમ આપું છું? કેમ આપું છું? ખૂબ સમજીએ. હું એટલે આપું છું કે ગમે તે કૂતરું હોય, બિલાડો હોય, કાગડો હોય, કબૂતર હોય, કીડી હોય, કીડિયારા હોય, જે કઈ પણ હોય, એની અંદર તો એક શુદ્ધાત્મા વસે છે. મારી સામે જીવતો જાગતો પિંજરે પુરાયેલો શુદ્ધાત્મા છે. હું શુદ્ધાત્માની આ રીતે ક્યારેક ભક્તિ કરવા માંગુ છું. એક ભાવ, એક બીજો ભાવ,
મારી સ્થિતિ એના જેવી ન થાય. ત્રીજો ભાવ, આ ઉચ્ચક પ્રદેશો ન માત્ર ખુલ્લા છે પરંતુ કોક ને કોક સદગુણો મને દેખાય કે ન દેખાય એનામાં તો હોય જ છે, તો એ ગુણનો મને લાભ થાવ. ચોથી વાત, એ જેને ગાય એ કૂતરું એમ જુએ છે કે આ માણસ આપે છે, ત્યારે એને પણ એક વાત સમજાય છે કે આ કોઈ સારા માણસ છે. આ ઊંડે ઊંડે ભિખારીને, ગરીબને, કૂતરાને, બિલાડીને પણ ખ્યાલ આવે છે કે આ કોઈ સારા માણસ છે. એટલે મારા દાન આપવાથી એ જીવોને પણ ભવિષ્યમાં સારા થવાના ગુણનો લાભ થાય છે. તમે આપવું ને એ અલગ વાત છે, આપવું અલગ વાત છે, અને તમે એને પ્રેમ સભર આપો અલગ વાત છે. એક ભાઈએ મને વાત કરી સાહેબ સંખેશ્વર થી પગથિયા ઉતરતો હતો દેરાસર થી, એ ભિખારી મળ્યો. શેઠજી બહુ ભૂખાવ કુછ દાન દીજે ને, આવું કઈક બોલ્યો હશે. હવે દેરાસર માં ગયેલા, આમ તપાસ્યું કે કઈક આમ ફસાયેલું હોય કે ધોત્યા વોત્યામાં આમ તેમ, ભાઈ બટલો ખોલ્યો, પૈસા હતા નહીં, આપવા હતા પૈસા નતા. એ કે ગરીબના ખભે હાથ મૂક્યો, ભૈલા સોરી યાર આજે મારી પાસે કાંઈ નથી, ભૈલા આમ ખભે હાથ મૂકી, તો એક કામ કરીને હું પાછો હમણાં બપોરે આવું છું ને, હું શેઠજી પગે પડ્યો, આંખમાં ચોધારા છું, એ કેમ રૂવે છે પણ તું આપીશ તને બપોરે આવીશ તારે. શેઠજી નહીં ચાહીએ પૈસા, નહીં ચાહીએ પૈસા, જિંદગી મેં આજ તક કિસી ને કભે પે હાથ નહીં રખા, એ લાખ રૂપિયા મેરે લીએ હૈ, આપને હાથ રખા, આપને યે કહા કે ભૈયા મેરે પાસ નહીં હૈ અભી, મેં તુજે જરૂર દુંગા, આપને કભે પે હાથ રખા. બચ્ચા થા, મેરી માં મર ગઈ, બાપ મર ગઈ, છૂટ ગયા ઘર સે, ને બીબી હૈ ને બચ્ચે મેરે પાસ હૈ, કુછ ભી નહીં હૈ, કિસી ને હાથ રખા. તમે જીવને પ્રેમ કરીને આપો છો કે પછી કૂતરાને આમ બિસ્કિટ લો ને આમ આમ કરો છો, કુદાવો છો, શું કરો છો? હા આમ આમ કુદાવે કૂતરાને સાહેબ, તમને પણ કુદાવી કુદાવીને કુદરત આપશે. પ્રેમથી આપો તો પ્રેમથી આપે. તમે જે દિવસે એમ બોલ્યા મારી પાસે નથી, એ દિવસથી યાદ રાખજો નથી ની શરૂઆત થાય છે. જે દિવસે એમ બોલ્યા આઈ હેવન્ટ, આઈ હેવ મોર ધેન ઇનફ, આઈ હેવ, આઈ હેવ, આઈ હેવ, ધેટ મીન્સ લો ઓફ એટ્રેક્શન, આઈ હેવ, આઈ હેવ, મારી પાસે નથી આવું તો બોલાય જ નહીં, મારી પાસે જે છે કોઈની પાસે નથી. ક્યારેય પણ ખિસ્સામાં 50 રૂપિયા હોય ને તો એમાંથી પણ 5 રૂપિયા આપવાના અને કહેવાનું લે બેટા લેર કર, ભગવાને ખૂબ આપ્યું છે, આમ લે બેટા લેર કર, ભગવાને ખૂબ આપ્યું છે, આજે આપું છું કાલે બી આપીશ, ચિંતા ના કરતો, આઈ હેવ લોટ ઓફ, 50 રૂપિયા હોય તો પણ આ બોલજો. જયારે કહો છો કે મારી પાસે છે એટલે છે, છે નો આરંભ થાય છે, પણ નથી બોલીએ છીએ આપણે, બસ નથી, મારી પાસે નથી, મારી પાસે નથી, મારી પાસે નથી, મારી પાસે છે તો ભૂલવાનું જ નહીં. તમે કંઈક આપો છો ત્યારે ત્યારે પ્રેક્ટિકલ છે શરૂ થાય છે. તમે ક્યારેક કંઈક આપો છો ત્યારે એ ક્રિયા દ્વારા પ્રેક્ટિકલ છે, એટલે કે હવે બધી ઉપસ્થિતિ શરૂ થાય છે. પૈસા આપો, પ્રેમ આપો, ગિવ એન્ડ ટેક, રૂલ્સ ઓફ યુનિવર્સ, ટેક એન્ડ ગિવ નથી, કુદરતનો કાયદો કયો છે? દાન રૂચિ, દાન રૂચિ, આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું, આપ્યા કરું.
બસ જ્ઞાન આપ્યા કરો, જ્ઞાન આપ્યા કરો, સમજણ આપ્યા કરો, બોધ આપ્યા કરો. તો કહો પામી જાઓ, પામી જાઓ, પામી જાઓ, આવો ભવ, આવો ઉત્સવ, જન્મ જરા મરને કરી ભમ્યો બહુ સંસાર. હવે તો આપણે સમજીએ. અને બીજા નમ્રતા, રુજુતા, પ્રાજ્ઞતામાં મધ્યમ ગુણો. પ્રકૃતિ પતલા કસાય દાનની રુચિ મધ્યમ ગુણો આ બધું હોય ત્યારે એક મનુષ્ય ભવ મળે. મનુષ્ય ભવમાં તમને ભારતનો દેશ મળે, આર્ય દેશ મળે, આર્ય કુલ મળે, ઉત્તમ જાતિ મળે, એમાં જૈન ધર્મ મળે, એમાં પણ ગુરુ ભગવંત મળે, આગમ વાચના મળે, આગમ મંદિર મળે. સર દરેક વસ્તુનું મૂલ્ય હોય છે. ચૂકવ્યા વગર તો કાંઈ મળતું નથી. દુનિયામાં સ્માઇલ લેવી હોય તો સ્માઇલ દેવી પડે છે. તમે સ્માઇલ ના દો તો સ્માઇલ આપે કોણ તમને? સ્માઇલ દો તો સ્માઇલ મળે છે. બધામાં ચૂકવણું કરવું પડે છે. જે કલાક તમે અહીંયા બેઠા છો એ માટે પણ ખૂબ ચૂકવેલું છે, ખૂબ ચૂકવેલું છે. હું એક વાત કહું છું, અંતરથી કહું છું, સમજી લેજો કે જો તમે જૈન છો અને તમારી સ્થિતિનો ખ્યાલ કરવો છે તો જૈન શાસ્ત્રનું આ ગણિત પહેલા અનંત પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય, પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય, પલ્યોપમ સાગરોપમ કોને કહેવાય, ગણિત સંખ્યા તો સંખ્યા તો અનંત કોને કહેવાય, એક વાર આ સમજી લો, રટ્ટા મારી લો. હા, અનવસ્થા સલાકા, પતિ સલાકા, મા સલાકા, આ ચાર પ્યારા એટલે શું? અનવસ્થા સલાકા, પતિ સલાકા, મા સલાકા, આ ચાર પ્યાલા કોને કહેવાય? અને આ ચાર પ્યાલા રાઈના દાનાથી ક્યારે ભરાય? ખાલી એમને બોલતો જઉં ને 15 મિનિટ થાય, અરે બધા પ્યાલાઓ ભરાઈ જાય અને ખાલી થાય ઢગલો. જેટલામાં એના દાના હોય તે સંખ્યા તું કહેવાય, પછી એના પછી સંખ્યા તું આવે, એટલે બહુ મોટી વાત છે. ત્યારે આપણને ખબર પડે કે અનંત અનંત ભવોથી નહીં, અનંત પુદ્ગળ પરાવર્ત કાળથી. ત્યારે આપણને આ જૈન પનું મળ્યું છે. તંદુલ વૈચારી કહે છે, તંદુલ એટલે ચોખા, ઉપલક્ષણ થી આહાર, માના પેટમાં જીવે પ્રવેશ કર્યો ને એનું પહેલું કામ શું હતું? રજ વિલીનો ખોરાક ખાવાનો, પહેલું જ કામ ખોરાક ખાવાનું. આગમમાં પરમાત્માને પૂછે છે કે પરમાત્મા, એ ગર્ભમાં રહેલો બાળક જે છે એ મોઢાથી ખાય? પરમાત્મા કહે છે એ અસમર્થ નથી, એ મોઢાથી ના ખાય, એ આખા શરીરથી ખાય. અને એ રોમ રોમથી એ ખાવાનું શરૂ કરે અને પ્રત્યેક પ્રદેશથી ખાય અને તે તે જગ્યાએ તે તે અંગો નિર્માણ કરે. કારણ કે જીવ જ્યારે જન્મે છે તો પહેલા સપ્તાહે આ જીવ આપણા જૈન ધર્મ મુજબ આ તંદુર વૈચારિક આગમ છે ને, એક અપેક્ષા આખું ગાયનેક આગમ છે, આખું ગાયનેક છે. આવા આગમોથી અમને આખો સંસાર ખબર પડે છે, આખો સંસાર. અને આ આગમની છે ને વૈરાગ્યમય છટાઓ છે. આગમની જે વાતો છે એની અદા, એની છટા વૈરાગ્યમય છે. યાદ રાખજો, સેક્સનું એજ્યુકેશન આપવાની કોઈ જરૂરત છે જ નહીં. અને એ જે આપે છે એ ધંધો છે અને શોષણ છે. આ આપણે ત્યાં જે વાતો છે સમજી લો. ખાલી પહેલા સપ્તાહે જીવ એ પાણી જેવો તરલ હોય,
બીજા સપ્તાહે એ જામેલા દહી જેવો હોય, ત્યારબાદ એ લચીલા માંસ પેશી જેવો હોય, પછી ઠોસ બને, પહેલે મહિને ફૂલેલા માંસ જેવો, બીજે મહિને માંસ પિંડ ઘનીભૂત હોય એવો, ત્રીજે મહિને માતાને દોલો ઉત્પન્ન કરાવે છે એની વાત લખી છે, ચોથા મહિને એની છાતી વગેરે પુષ્ટ થાય છે, પાંચમા મહિને હાથ પગ માથું આ પાંચ અંગો તૈયાર થાય છે, છઠ્ઠે મહિને પિત્ત અને લોહી નિર્માણ થાય છે અને અન્ય ઉપાંગ અંગો બને છે, સાતમે મહિને 700 નસ અને 500 માંસ પેશી તૈયાર થાય છે, નવ ધમની અને માથા તથા દાઢી સિવાયના બધા વાળ એના 99 લાખ રોમ છિદ્ર બને સાતમે મહિને, અને માથા દાઢીના વાળ સહિત 3.5 કરોડ રોમ ઉત્પન્ન થાય છે, આઠમે મહિને પ્રાય એ પૂર્ણતા ઉત્પન્ન કરી દે છે, એ માના પેટમાં હોય છે, માં વિચારે છે તે વિચારે છે, માં ખાય તે ખાય છે, પીવે તે પીવે છે, માના સુખમાં સુખી છે, માના દુઃખમાં દુઃખી છે, એક માં એ દેહમાંથી દેહ આપે છે, લોહીમાંથી લોહી આપે છે, હાડકામાંથી હાડકા આપે છે, મજ્જામાંથી મજ્જા આપે છે, એટલું જ નહીં એક માં એ ભાવમાંથી ભાવ આપે છે, એટલું જ નહીં જે દિવસે એક બાળક જન્મે છે એ દિવસે એક માં જન્મે છે, એ સિવાય એને માં કહેવાવાળું કોઈ નથી હોતું, જે દિવસે બાળક જન્મે છે તાલી લાગી, આવી તાલી લાગે છે, બે રેગા થઈને તાલી વાગે છે, જે દિવસે માં જન્મે એ દિવસે એક બાળક જન્મે છે, ટાંકના વિધિ આપણે કરી અને હવે 12 તારીખે આપણે પાછું એ અહીંયા જાપ સાથે એક સપ્તાહ ગોઠવવાના છીએ, એક સપ્તાહ જાપ આરાધના સાથે 24 કલાક જાપ કરાવવો છે, બધા કરશો 24 કલાક, એક સપ્તાહ 24 કલાક જાપ કરાવવો છે, અને એ રીતે એ ટાંકનામાંથી મૂર્તિ એક સપ્તાહમાં અહીંયા તૈયાર થશે, લગભગ 12 તારીખ આવેલી છે, તો એ આપણી ઉપર ટાંકના પડે અને આપણી અંદર પરમાત્મા નિર્માણ થાય, જ્યારે અમે પંચ કલ્યાણક મહોત્સવ ઉજવશું અહીંયા, ત્યારે ન માત્ર પરમાત્માનો જન્મ આપીશું, ન માત્ર પરમાત્માનો જન્મ, એ દિવસ એવો આવે, એ ધન્ય ઘડી ધન્ય પળ એવી આવે, અદ્ભુત આવે, એ એવો સમય આવે, રાહ જોઈએ આપણે કે ક્યારે પરમાત્માનું ચેવન થાય, મારું ચેવન થાય, પ્રભુનો જન્મ થાય, મારો જન્મ થાય, તમારા બધાનો ભાવ જોઈને ખૂબ સાચું કહું છું, અમારો ભાવ વૃદ્ધિને પામે છે, કાલે જ મને કહી રહ્યા હતા મંતેશ મારા સાહેબ, નવું આવે છે આપ ક્યાંથી બોલો છો, ત્યારે હું ખાસ વારે વારે ટકોર કરું છું, મેં કહ્યું મને લગભગ આગમ વિચારવાનો ટાઈમ હોતો જ નથી, એટલું બધું મારે હોય છે કે, પરંતુ અહીંયા બેસું છું, તમે મારી વાત સમજો, યુ કાન્ટ બિલીવ કાન્ટ અમેઝિંગ, મંગલાચરણ જ્યારે ચાલતું હોય ત્યારે પણ ક્યારેક આજે હું શું બોલીશ અને વિચાર કરતો હોઉં છું, અને હકીકત તમને કહું છું, આજની પણ વાત તમને કરું છું, હું શ્લોક બોલીને શરૂ કરું છું ત્યારે પણ મને ખબર નથી હોતી, અને જેવું સ્ટાર્ટ થાય છે અને કોઈક વાત આવીને ટપકે છે ત્યારે હું સતત એ વિચારમાં રહું છું કે અહીંયા તમે બેઠા છો, આ તમારા બધાનો પુણ્યોદય છે, તમારા બધાનું ઉપાદાન છે, તમારો અહોભાવ છે, એનાથી આ ટપકે છે, અને મને આ શ્રદ્ધાનો મોકો તમારા બધાના ઉપકારના કારણે મળે છે,
ખૂબ ખૂબ અંતરથી તમારા ઉપાદાનને તમારા અહોભાવને વંદન કરું છું, જેનાથી મારામાં આ લાભ પેદા થાય છે. તમારા બધાનો જે ભાવ છે એ જોઈને અમને એમ થાય છે કે અમે પણ પામી રહ્યા છીએ તમારા કારણથી. ચાલો પામી જઈએ, હવે પામી જઈએ સાહેબ. આ કોનું મોત ક્યારે આવશે ખબર નથી, કોનો અંત ક્યારે આવશે ખબર નથી. આપણે પામી જઈએ આ કલ્યાણ, કોઈ એવા ઉજવીએ, એવા ઉજવીએ. અને ભાવ કાલે નિર્માણ થયો. મેં કહ્યું પૂર્વેશ મહારાજ, આપણે કામ કરીએ, આપણે બધાને કોઠી આપીએ, બધાને પરમાત્મા આપીએ. થાય છે શું કે સ્ટેજ પર થયા કરે, માતા પિતા સ્ટેજ પર, આ કોઠી સ્ટેજ પર, ભગવાન સ્ટેજ પર, એની પવિત્ર સ્ટેજ પર. આ વખતે કંઈક અલગ કરવાનો ભાવ થયો છે, બધાને આવી નાની કોઠી આપવામાં આવે, બધાને આવા ફર્સ્ટ ક્લાસ ચક્ષુ વગેરે સહિત પોલીસ ચક્ષુ આપશું. પછી પહેલા જન્મ થયો છે ને એટલે એ રીતે પછી 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 કહું આપ પરમાત્મા એક નાના પરમાત્મા. અને ભાવ તો એવો છે, મેં કાલે જ ઇન્દ્ર મહારાજા ક્યાં ગયા, શું નામ છે એમનું, એમને કાલે જ વાત કરી કે અમદાવાદના છે. મેં કીધું બધાને આપણે મજાના બોક્સમાં આપવું છે, આ પ્રતિમા બધા જ વ્યક્તિ આ પરમાત્મા પોતાની પાસે રાખશે. જે સ્ટેજ પર વિધાન થશે, જે માતા પિતા ત્યાં પ્રક્રિયા કરશે, આ સ્ટેજ ઉપર માતા આમ કુંભીને પકડશે, કલ્પના કરશે મારું પેટ છે, એમ તમે પણ રોટી પકડશો, કલ્પના કરશો મારું પેટ છે. અને તમે એ પરમાત્માને વિધિ થાય, વિધાન થાય, આની અંદર ઔષધિઓ નાખવામાં આવે, આ પદાર્થો નાખવામાં આવે, આ ઔષધિની અંદર મંત્ર આલેખવામાં આવે, તમે આમાં પણ મંત્ર આલેખન કરશો. પ્રત્યેક વ્યક્તિ આની ઉપર મંત્ર આલેખન કરશે. પ્રત્યેક વ્યક્તિ આમાં વિશિષ્ટ એવા અદ્ભુત અષ્ટગંધ છે, સર્વ ઔષધિઓ છે, વાસક સેપ છે, દૂધ છે, દહીં છે, આવા દ્રવ્યો બધામાં નાખશે. અને પછી પરમાત્માનો ચેવન કલ્યાણ એટલે પરમાત્માનો આ પેટમાં પ્રવેશ કરાવવામાં આવશે. કુંભી તરીકે આ પરમાત્મા બિરાજમાન થશે. બધા જ વ્યક્તિ ઉપર સિફળ મૂકશે, કપડું મૂકશે, દોરી બાંધશે, શણગારશે અને આની પૂજા કરશે. બસ એની પૂજા કરશે. પૂર્વકાળમાં ક્યારે પણ એવું થયું નથી કે મારી ભીતર પરમાત્માનું અવતરણ થયું હોય. એક પ્રક્રિયા સ્ટેજ પર થાય, એક પ્રક્રિયા તમારી સામે તમારા હાથે થાય, અને આ બે પ્રક્રિયાઓ દ્વારા મારી ભીતર એક ચવન કલ્યાણક, એટલે શું સમજાવું છું, એક ચવન કલ્યાણક મારી ભીતર થાય. ચવન કલ્યાણકનો એક જ મતલબ છે પાત્રતા, પાત્રતા, યોગ્યતા. હું પાત્ર બનું, યોગ્ય બનું. સ્ત્રી છે પણ પાત્રતા હોય તો બાળક રહે છે. હું મનુષ્ય થઈ ગયો છું, જૈન બની ગયો છું, પરંતુ મારે એ પહેલા પાત્ર બનવું છે. પહેલો દિવસ છે મારે પાત્ર બનવાનો, તો એની યાત્રા કરાવશું. બીજો દિવસ થશે, આ બધું ખોલવામાં આવશે, અને પછી પોતે પોતાના હાથે પરમાત્માનો સ્વહસ્તે અંગોરચના કરશે, જન્મ કરાવશે. પરમાત્માના એક એક અંગો માતૃકા ન્યાસ શબ્દ છે આપણે ત્યાં. અને અનબિલેવેબલ વાત છે, આ વખતે તમને આખી વિધિ ખબર પડશે. અને એક એક અંગ, માથું કયા મંત્રથી બને, આંખો કયા મંત્રથી બને, ગળું, જીભ, હાથ, પગ, એક એક અંગ, એક એક મંત્રો દ્વારા. અને તમે બધા જ એ વખતે આ પ્રતિમા ઉપર બારતી કરશો અને અંદર તમારા એક એક અંગોને પવિત્ર કરશો. અદ્ભુત પ્રક્રિયામાંથી આપણે પસાર થવું છે, પસાર થવું છે. આઈડિયલ રિયાલિટી
हा एक ब्लू प्रिंट मारो बंगलो केवो होय एम मारो परमात्मा केवो होय केवो होय ने ब्लू प्रिंट ए परमात्मा ऊपर राज्याभिषेक तमे पण करसो ए परमात्मा ने देवदूत तमे आपसो ए परमात्मा ने पंचमुष्टि लोच पण तमे करसो अने ए परमात्मा अभक्ति आराधनाओ करी अने तमे तमारी साथे अने लई जशो ए बॉक्स मां तमे ज्यां पण जाओ आ मारा परमात्मा वाला परमात्मा मारा परमात्मा वाला परमात्मा हूँ हमें बीजू कहीं नहीं हूँ परमात्मा छू हूँ परमात्मा छू एक एवं भाव भावित थवू छे हूँ परमात्मा छू आ मारा परमात्मा छे आ मारा परमात्मा छे શું કહું તમને હું અનેક અંજન શલાકાઓ આપણે કરી છે ભાગ્યશાળીઓ જેમાં આપણે માત્ર દ્રષ્ટા છીએ અહીંયા આપણે કરતા છીએ અમારો એવો ભાવ છે કે તમે બધા જ મા બાપ બનો સ્ટેજ પર એક મા બાપ છે પણ તમે બધા જ મા બાપ છો સ્ટેજ પર એક ઇન્દ્ર ઇન્દ્રાણી છે તમે ઇન્દ્ર ઇન્દ્રાણી છો તમે સાસ સસુર છો તમે ફોઈ ફુઆ છો તમે ભગવાનની બહેન છો તમે પ્રેમદાસી છો તમે છો પોતે અનુભવ કરો હું દાસી છું હું બહેન છું હું કુલ મહત્તરા છું હું મા બાપ છું હું ફોઈ ફુઆ છું તમે મહેસૂસ કરો આવો એક પ્રયત્ન કાલે પ્રતિક્રમણમાં વાત મૂકવામાં આવેલી હતી પણ સંકેત ભાઈ આવ્યા અને વાતચીત થઈ કે અમારે તમને આ લોટી પરમાત્મા જ નહીં ચક્ષુ જ નહીં અમારે તમને તમામ સામગ્રી પણ આપવી છે દેવદૃશ્ય બી આવે બાદ્ય બી આવે અષ્ટ બધું બધું આખી કીટ આવે આખી કીટ આવે બધું જ તમને વારા ફરતી આજે ચેવન નું આપશું કાલે જન્મ નું આપશું અમે તો ખાલી વાત કરી ચેવન ને જન્મ ની આપતો દીક્ષા ને એની પણ વાત દીક્ષા પણ અને લગ્ન પણ બધું જ કરાવું છે એટલે ભગવાન ના માતા પિતા બનો અને એક વ્યક્તિ પણ બની શકશે હા સિંગલ એક વ્યક્તિ બની શકે છે પણ સજોડે આવો એટલા આવો નાના આવો મોટા આવો વૃદ્ધ આવો યુવાન આવો આવો યાર બોલાવો ઘરથી બધાને તમે તમારા પરિવારને બોલાવો આવો લાભ નહીં મળે સાહેબ આખા આપણા શાસનમાં પહેલી વાર આવું બનશે એ એ જ મને સાહેબ એ જ વાત અંજન શલાકા તો બહુ બધી થાય એટલે હું મારા જીવનની પર્સનલી વાત કરું ને તો સાહેબ સોનાના ભગવાનની પણ અંજન શલાકા કરવાનું સદભાગ્ય વિલે પરલામાં મળ્યું ચાંદીના કેટ કેટલા પરમાત્માઓની ઇંધન શલાકા થઈ રત્નના પણ પરમાત્માની ઇંધન શલાકા આ વર્ષે પરિપૂર્ણ થઈ પણ એક સદભાગ્ય મારા જીવનનું કે એક સાથે સામૂહિક ઇંધન શલાકા કદાચ આ પાલિતાણાના આગમ મંદિરમાં પહેલી વાર છે સહી બોલી સાંભળો ઇંધન શલાકામાં એવું છે કે અમે આ પરમાત્મા તમને પવિત્ર કરી આપશું એમાં ચવન જન્મ દીક્ષા રાજ્યાભિષેક થશે અંજન એટલે કેવલ જ્ઞાન કલ્યાણક આ પરમાત્માનો નહીં કરીએ નિર્વાણ કલ્યાણક નહીં કરીએ એ કરીએ તો આ પરમાત્મા થઈ ગયા પૂજની હા જો તમે ચાહો કે અમારે પરમાત્માને અંજન કરી ઘરમાં પધરાવવા છે તો નોંધાવજો અમને અમે તમને કોઈ આગલી હરોળમાં બેસાડશું અને તમારે એ પરમાત્માનું આચાર્ય ભગવંતોના હાથે રાતના અંજન પણ કરાવી આપશું પણ અંજન થાય એટલે બાળક જન્મે રોજ એને દૂધ પાવું પડે અંજન થયા પછી રોજ એની પૂજા મર્યાદાઓ ભગવાનની જે પાડવાની હોય એ બધી પાડવી પડે એટલે એ રીતની ઈચ્છા હોય તો એમ એગ્રી વાંધો નથી કશો અમને અમને કોઈ વાંધો નથી અમે અત્યારે કહીએ છીએ એ 18 અભિષેક કરાવી વગેરે વિધિ કરાવી એ એકદમ પવિત્ર ઉત્તમ કરી અને તમને આપશું તમે ઘરે લઈ જાઓ ટ્રાવેલિંગમાં લઈ જાઓ લાવો આ બધું કરી શકો એ રીતના આપવા છે અત્યારે દર્શનીય મંગલ મૂર્તિ આપ કરી આપશો આ અંજન શલાકા એટલે ખાલી અંજન શલાકા નથી ગિરિરાજની તલેટીમાં બેઠા છીએ ને ઉપરના દાદા 500 વર્ષ પહેલા કે 492 વર્ષ પહેલા એક પંક્તિ આપણે વારંવાર બોલીએ છીએ તમે શ્વાસ લઈને
શું બોલીએ, તમે શ્વાસ લઈને બેઠા પણ મારા તો શ્વાસ લઈને બેઠા. હે નાથ, તું ત્યાં શ્વાસ લઈને બેઠો, અહીંયા અમારો શ્વાસ થઈને બેઠો છે, અમારી એક ભાવ છે. અહીંયા બેઠેલા માંથી હરેક વ્યક્તિ પ્રભુની માટે અમારા માટે દ્રશ્યના કલ્પના કરીને તો 3.5 કરોડ રૂપિયા અત્યારથી ખડા થઈ જાય છે કે એક અંજન સલાકા હોય ને એક પ્રભુના માતા પિતા મળે અને અહોભાવ ઉત્પન્ન થાય, કેવું મજાનું સદભાગ્ય હશે. એક સાથે કદાચ 100 થી વધારે પ્રભુની માતા અમને જોવા મળશે. હા, એક સાથે 100 થી વધારે પ્રભુના પિતા અમને જોવા મળશે. એક સાથે કદાચ પેલો 32 લાખ વિમાનનો અધિપતિ એક સૌધર્મેન્દ્ર મહારાજા પ્રભુનો જન્મોત્સવ કરશે, પણ અહીંયા બેઠેલા તમામે તમામ પ્રભુનો જન્મોત્સવ કરશે. આવા ઘટનાના સાક્ષી બનવાનું અમને સદભાગ્ય મળે, અમે અમારી જાતને ધન્ય. આખી અંજન શલાકાની અંદર પ્રભુના ચવરથી લગાવી પ્રભુના રાજ્યાભિષેક સુધી અને પ્રભુના રાજ્યાભિષેકથી લગાવી અને દીક્ષા કલ્યાણક સુધી આ હરેક વિધાન, હરેક વિધાન આપણે આપણી જાતે કરીએ. મેં કાલે રાતના ગુરુ સાથે વાત કરી ને, મારા હાથે મારા ભગવાન, મારી સાથે મારા ભગવાન, સરસ, મારા હાથે મારા ભગવાન, મારી સાથે મારા ભગવાન. આખી દુનિયાને મેં મારી 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 કરી, છેલ્લે તો જેને મારા બનાવવાના છે ને એની પ્રોસેસ નહીં આવે છે. અને મારે બનવું છે ભગવાન, મારે પણ બનવું છે ભગવાન. અને માટે બહુ મજાની એક સુંદર વાત સાહેબ, બહુ મજાનો એક જ નકરો આખી અંજન સલાકા, ખાલી એક ઘર દેરાસર બનાવો ને, કોઈ સારો સંગીતકાર લાવીએ, કોઈ સારો વિધિકારક લાવીએ અને સારો સામાન સાથે કરીએ ને, તો પ્રાય લગભગ 4,20,000 થી આસપાસ 4.5 લાખ રૂપિયાનો ખર્ચો ખાલી આખી અંજન સલાકા. આપણું જે મંડપ છે એમાં માતા પિતા બને તો સ્ટેજ આવે, ખુરશીઓ આવે, તો કેટલા જોડા એ વધીને બે જણા આવશે, 3 જણા નહીં આવી ના, 2 જણા જ બધા વધીને 2 જણા, એટલે સજોડું કહું છું. હા હા, તો બે ભાઈઓ આવે, 2 બહેનો આવે અલગ વાત, પણ 2 જણા જ એક ટેબલ પર 2 જણા, કેટલા કેટલા જણાનો કરી શકાય? લો ને, મેં હું આગળ કહું આપને. હા, સૌથી પહેલી શરૂઆત કોણ કરે? ખાલી 4,200 રૂપિયા એક ભગવાનના આખી અંજન સલાકા, મારા હાથે મારા ભગવાન, મારી સાથે બોલો ને, મારા હાથે બોલો થોડા જોરથી, આટલા બધા બેઠા છે, મારા હાથે મારી સાથે. વાહ, જો અવાજ આવ્યો, કાકા પહેલું નામ તમારું લખો, સાંભળજો, પછી આ બોર્ડ બહાર મૂકશું તમે જઈએ, બરાબર છે, પણ આજે લખાવશે બધા પાક્કા, તો ફટાફટ, એટલે આજે વ્યાખ્યાન વહેલું મૂક્યું છે, ઉભા થશો નહીં. અત્યારે નામ લખાવો, 4,200 રૂપિયા ખાલી માતા પિતા.